हेलो एवरीवन, हवे आपणे जे छे लास्ट टाइम प्रोटीन नी वात करी ग्या था। प्रोटीन मां आपणे जे छे प्रोटीन ना स्ट्रक्चर विशे वात करी थी। एमां आपणे खास जोयुं तो के प्रोटीन जे छे एना आपणे चार स्ट्रक्चर जोवा मळे छे, प्राइमरी, सेकेंडरी, टर्शरी अने क्वार्टरनरी, एटले के चतुर्थक स्ट्रक्चर। चतुर्थक बंधारण मां तमारी साथे जे वात करी हती एमां आपणे जोयुं हतुं के चतुर्थक बंधारण जे छे एमां एक करता वधारे पॉलीपेप्टाइड श्रृंखलाओ एक बीजा साथे जोड़ाई अने एक जटिल प्रोटीन नी रचना, जटिल प्रोटीन बंधारण नी रचना करे छे। ए आपणे लास्ट टाइम बात करी गया था। हवे आपणे बात करवी छे न्यूक्लिक एसिड नी। मित्रों, न्यूक्लिक एसिड ने नाम एटला, आम तो आ विषय आपणे बहु सारी रीते चर्चा जे छे ए आनुवंशिकताना आणवीय आधार चेप्टर में हुं तमारी साथे करी चुक्यो छुं, छता पण हुं आजे फरीथी एक वखत तमारी साथे आ डिस्कशन करी रह्यो छुं। न्यूक्लिक एसिड कोने कहेवाशे? मित्रों, आ एक निर्बल एसिडिक पदार्थ जेवी रचना छे जे आपणने न्यूक्लियसमां जोवा मळे। माटे आपणे एने जे छे न्यूक्लिक एसिड एवुं नाम आपेलुं छे। बेन्डेजीस વિશર જેવા હતા એમને બેન્ડેજીસ ઉપર, બેન્ડેજીસ એટલે આપણને કોઈ બી જગ્યા પર વાગેલું હોય ને એના ઉપર કેમ પેલી ચામડી ચોંટી ગઈ હોય, એવા ચોંટેલા ભાગની અંદર એને જે કોષો હતા ફિશરે ચેક કર્યું કે આની અંદર કઈક મને નબળું, ટૂંકમાં નિર્બળ એસિડ પદાર્થ દેખાય છે એને, ત્યારે તો એને કઈ નામ નતું આપ્યું, પણ પાછળથી એને ન્યુક્લેઇન એવું નામ અપાણું અને ન્યુક્લેઇન ઉપરથી પછી વર્ડ આવ્યો ન્યુક્લિક એસિડ, કારણ કે ન્યુક્લિયસમાં જોવા મળે છે અને એસિડિક પદાર્થ છે એટલા માટે, બરોબર? કોઈ પણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો અન્ય પ્રકારનો બૃહદ અણુ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાશે। જો અહીંયા ખાસ તમને કીધું છે, બરોબર છે, આ જુઓ, ખાસ કીધું, જોવા મળતો અન્ય પ્રકારનો બૃહદ અણુ જેને ન્યુક્લિક એસિડ કહેવાશે અને આ એક પોલીન્યુક્લિયોટાઇડ છે। મિત્રો, પોલીન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ એટલે આપણે એમ કહી શકીએ કે જે આપણી પાસે ન્યુક્લિયોટાઇડ છે, બરોબર છે, એ ન્યુક્લિયોટાઇડ ના તમે એન નંબર ભેગા કરો આ રીતે અને તમને જે રચના મળે, તો એન નંબર ન્યુક્લિયોટાઇડ ના ભેગા કરવાથી જે થાય એને તમે ન્યુક્લિયો પોલીન્યુક્લિયોટાઇડ એવું નામ આપો છો, બરોબર છે। પોલીન્યુક્લિયોટાઇડ માં આપણે ડીએનએ અને આરએનએ બંનેનો સમાવેશ કરીએ છીએ। હવે તમે જ્યારે આ વસ્તુ વિશે જાણો છો તો તમને એક વાત ક્લિયર છે કે ન્યુક્લિયોટાઇડ જે છે એ પોતે ત્રણ વસ્તુના બનેલા છે। એક તો શર્કરા છે, બીજું ફોસ્ફેટ છે અને ત્રીજું એની અંદર આપણને જે જોવા મળે છે નાઇટ્રોજન બેઝ છે, બરોબર। ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ વિશે મેં તમને અભ્યાસ કરાવ્યો હતો ત્યારે તમને કીધું હતું કે ન્યુક્લિયોટાઇડમાં ત્રણ હોય અને સાઇડ બે હોય, એટલે સાઇડમાં બે વસ્તુ જોવા મળે, એમાં આપણને સુગર અને નાઇટ્રોજન બેઝ બે જ વસ્તુ જોવા મળે છે, ત્રીજી કોઈ વસ્તુ આપણને જોવા મળતી નથી। આવી વાત આપણે કરી ચુક્યા હતા। ચલો આગળ જોઈએ। જો આપણે કીધું છે કે જે પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે, ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે, બરોબર। એક ન્યુક્લિયોટાઇડ ત્રણ ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો, હવે આ ત્રણ ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો એટલે તમે જાણો છો, બરોબર ને, કયા કયા છે આપણે જાણીએ છીએ, શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ ના જોડાવાથી બને છે, જેમાં પ્રથમ ઘટક વિષમ ચક્રી સંયોજન, બીજો ઘટક જે છે એ મોનોસેકેરાઇડ છે। આ મોનોસેકેરાઇડ એટલે કયો? પેન્ટોઝ શર્કરા, બરોબર છે। આ વિષમ ચક્રીએ તમને કીધું છે કયો? તો કે નાઇટ્રોજન બેઝ અને ત્રીજો તમને કીધો ઘટક ફોસ્ફોરિક એસિડ અથવા તો જેને તમે ફોસ્ફેટ તરીકે ઓળખો છો। તો મિત્રો, આ ટોટલ વાત થઈ ગઈ આખી ન્યુક્લિક એસિડની કે ન્યુક્લિક એસિડની રચના કેવી રીતે થશે। ન્યુક્લિક એસિડ જે છે એમાં તમને પોલી ન્યુક્લિયોટાઇડ વિશેની વાત ક્લિયર હોવી જોઈએ, બરોબર છે। તો આટલી વાત આપણે, અને એમાં ડીએનએ અને આરએનએ બંનેનો સમાવેશ થતો હોય છે, બરોબર। ચલો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ આપણી વાતને। ખાસ કરીને હવે તમે જાણો છો કે ડીએનએ છે કે આરએનએ છે, બરોબર છે, પણ પહેલા તો આપણે ખબર છે કે નાઇટ્રોજન બેઝના પ્રકારો બે છે, કયા કયા છે? તો કે એક જે છે એ અહીંયા પી લખું છું, સ્ટેન્ડ્સ ફોર પ્યુરિન, બરોબર છે, અને હું અહીંયા લખું છું પી વાય એટલે સ્ટેન્ડ્સ ફોર પિરિમિડિન। અચ્છા, આમાં પ્યુરિનમાં કયા કયા આવતા હતા? પ્યુરિનમાં બી આવતા હતા, યાદ કરો મિત્રો, પ્યુરિનમાં એક આવતો હતો એડેનાઇન અને બીજો આવતો હતો કયો? ગ્વાનિન, બરોબર છે। જ્યારે પિરિમિડિનમાં ત્રણ આવતા હતા, તમે ભણી ગયા છો ને પિરિમિડિન વિશે તો તમને ખ્યાલ છે, ત્રણ આવતા હતા, કયા?
साइटोसिन आवतो तो पछी एक आवतो तो थायमिन आवतो तो अने एक यूरेसिल आवतो तो। थायमिन अने यूरेसिल विषे तमे जाणो छो के थायमिन अने यूरेसिल क्या अने केवी रीते जोवा मळे। आपणने थायमिन जे छे डीएनए मां जोवा मळशे, यूरेसिल आपणने आरएनए मां जोवा मळशे। विषम चक्रीय संयोजनो जो अहींया खास कीधो छे के नाइट्रोजन बेस जेवा के एडेनाइन बराबर छे, अहींया जो कीधो एडेनाइन ग्वानिन यूरेसिल पछी साइटोसिन अने थायमिन आ पांच छे बराबर छे। એડેનાઇન અને ગ્વાનિન જે છે ને એ વિસ્થાપિત પ્યુરિન છે, જો અહીંયા કહી દીધું આપણને ખાસ, મેં તમને ઉપર ઓલરેડી કીધું છે। જ્યારે બાકીના બધા કેવા છે તો કે પ્રતિસ્થાપિત પિરામિડિન છે બરોબર છે। તો આ રીતે પ્યુરિન અને પિરામિડિન, એડેનાઇન અને ગ્વાનિન નું સ્ટ્રક્ચર ડબલ રિંગ વાળું હોય, જ્યારે બાકીના નું સિંગલ રિંગ વાળું સ્ટ્રક્ચર હોય બરોબર છે। શર્કરા રિબોઝ જે કીધી છે આપણને, હવે રિબોઝમાં મિત્રો ફેર પડશે, અહીંયા તમને ઓલરેડી આ વસ્તુ બી કહી ચૂક્યો છું પણ હું રિપીટ કરું છું, કારણ કે એક મોનોસેકેરાઇડ અને પેન્ટોઝ શર્કરા છે અથવા તો બે ડીઓક્સિરિબોઝ, આ પ્રશ્ન જેડબલીમાં પૂછવામાં આવેલો મિત્રો। તમને એમ થશે કે જેડબલીમાં શા માટે, પણ જે કેમિસ્ટ્રીમાં જૈવિક અણુઓનું એક ચેપ્ટર આવે છે ને એના સંદર્ભે આ પ્રશ્ન જેડબલીમાં પૂછ્યો હતો। જેડબલીમાં પૂછ્યું હતું કે ડીએનએ માં એક ઓક્સિજન ઓછો તો હોય છે બરોબર છે, કારણ કે એની અંદર જે શર્કરા છે એ ડીઓક્સિરિબોઝ છે, પણ એ ડીઓક્સિરિબોઝ કઈ, એક ડીઓક્સિરિબોઝ, બે ડીઓક્સિરિબોઝ, ત્રણ ડીઓક્સિરિબોઝ, ચાર ડીઓક્સિરિબોઝ, જવાબ બે ડીઓક્સિરિબોઝ આવે, કારણ કે બીજા નંબરનો જે કાર્બન છે ને એ કાર્બન પર આપણને એક જે ઓક્સિજન ઓછો જોવા મળશે એટલા માટે। ન્યુક્લિક એસિડમાં ડીઓક્સિરિબોઝ જોવા મળે છે, જો અહીંયા કીધું ખાસ, અને તેને ડીઓક્સિરિબો ન્યુક્લિક એસિડ ડીએનએ કહેવાય બરોબર છે। અહીંયા રિબોઝ શર્કરામાં બીજા નંબર ઉપર એક ઓક્સિજન ઓછો હશે, અને જ્યારે રિબોઝ શર્કરા ડ્રોગ રેગ્યુલર નોર્મલ હશે બરોબર છે, જે તમને જોવા મળશે શેમાં તો કે આરએનએ માં બરોબર છે। તો આ વાત કુલ જશે એ કમ્પ્લીટ થઈ ગઈ। ડીએનએ માં અને આરએનએ માં તમે જાણો છો નાઇટ્રોજન બેઝ કયા પ્રકારના આવેલા છે, ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય છે, ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય છે બરોબર। આટલી વસ્તુ આપણે જોશે આમાં ક્લિયરલી યાદ રાખશું બરોબર મિત્રો। ચલો આપણે નેક્સ્ટ વાત કરીએ હવે આપણે। ઓકે, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ લો, તમને એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન, યુરેસિલ બધા જ આપેલા છે બરોબર છે। આ વસ્તુ શું બતાવે છે આપણને કે તમે જો એડેનાઇન તમને જે આપેલું છે પ્યુરિન ડબલ રિંગ નું સ્ટ્રક્ચર છે, બાકી યુરેસિલ જોઈ લો તમે બરોબર, તમને એ સિવાય જુઓ તમને બીજા બધા સ્ટ્રક્ચર જે આપેલા છે। આ ટૂંકમાં ઇન શોર્ટ પ્યુરિન અને પિરિમિડિન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે રચનાઓ આપણને અહીંયા દર્શાવેલી છે અને આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપણને આપી છે બરોબર છે, ખાસ આપણે એમાં યાદ રાખશું। અને ન્યુક્લિયોટાઇડ ની રચના કેવી રીતે થઈ હોય, જો અહીંયા તમને એડેનાઇન આપેલો છે, આ આ આપેલી છે તમને શર્કરા બરોબર છે, અને આ આ જે છે એ તમને દેખાડેલું છે ફોસ્ફેટ। એકચ્યુઅલી મિત્રો એટીપી પણ એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ જ છે, કારણ કે એટીપી નું પૂરું નામ જો તમે બોલો તો એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો એમાં પણ એડેનાઇન પછી એક પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ આ ત્રણેય વસ્તુ આવેલી છે, અને આવા આપણને કુલ ચાર પ્રકારના ન્યુક્લિયોટાઇડ જોવા મળે બરોબર। એટીપી મળે, જીટીપી મળે, સીટીપી મળે અને ટીટીપી મળે, કારણ કે એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન બરોબર છે, ટ્રાયફોસ્ફેટ ના ફોર્મ્સ ચાર હોય। ચલો હું અહીંયા શોર્ટમાં ટીપી લખી નાખું છું એટલે તમને ટ્રાયફોસ્ફેટ મળે। હવે આની આગળ ચારે ચાર નાઇટ્રોજન બેઝ આવી શકે બરોબર છે, એટીપી પણ આવી શકે, પછી જીટીપી પણ આવી શકે, પછી સીટીપી પણ આવી શકે અને પછી ટીટીપી પણ આવી શકે, ચારે ચાર આવી શકે બરોબર છે। અને ડીએનએ માટે જો તમે વાત કરો તો ડીએનએ માટે આવી રીતે લખે ડી એટીપી બરોબર છે, આપણે આ રીતે લખીએ છીએ ડી એટીપી બરોબર છે। કેમ આવું લખીએ છીએ, કારણ કે આગળનો જે ડી છે ને એ એને સામાન્ય કરતા અલગ કરે છે, કારણ કે આ ડીઓક્સિરિબોઝ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે બરોબર, આ વસ્તુ આપણને પ્રદર્શિત કરે છે આગળ ડી લગાડવાથી, ડીઓક્સિરિબોઝ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સિરિબોઝ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સિરિબોઝ થિયામિન ટ્રાયફોસ્ફેટ અને ડીઓક્સિરિબોઝ સાઇટોસાઇન ટ્રાયફોસ્ફેટ, આ રીતે આપણે એના નામ પાડી શકીએ છીએ બરોબર છે। તો આપણે આ વસ્તુનો હવે ક્લિયર ખ્યાલ હશે બરોબર। ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ
ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો। લિપિડની ચર્ચા કરવી છે મિત્રો, લિપિડ કોને કહેવાય છે? આલ્કોહોલના એક અણુ સાથે ફેટી એસિડના 1-3 અણુ જોડાય અને લિપિડનો અણુ બને છે, બરોબર। હવે લિપિડ કઈ રીતે બને છે એની અહીંયા તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું હું। જો મિત્રો જાણીએ છીએ આપણે લિપિડ જે છે ને એના વિશે હું તમને એક વાત કરી દઉં કે લિપિડ ઊંચું જૈવિક મૂલ્ય ધરાવે છે। ઊંચું જૈવિક મૂલ્ય એટલે લિપિડ જે છે એનામાંથી શક્તિ કાર્બોદિત કરતા પણ વધારે મુક્ત થાય છે। તો આપણને એવો પ્રશ્ન થતો હોય કે શા માટે આપણે જે છે એ લિપિડનો શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ નથી કરતા? પણ મિત્રો એનો જવાબ એવો છે કે લિપિડનો આપણે શક્તિના સ્ત્રોત તરીકે જો ઉપયોગ કરવા જઈએ ને તો લિપિડના બંધારણમાં ઓક્સિજન ઓછું હોય છે, અને એના બંધારણમાં ઓક્સિજન ઓછું હોવાના કારણે તમારે કમ્પેરેટિવલી એના ઓક્સિડેશન માટે વધારે ઓક્સિડેશન આપવું પડશે, જે આપણે કરી શકતા નથી એટલા માટે। અચ્છા, લિપિડની રચનાની વાત કરી રહ્યા છીએ આપણે કે આલ્કોહોલનો કેટલો અણુ, તો કે ભાઈ એક અણુ જે છે બરોબર, એ શું કીધું આપણને, ફેટી એસિડના 1-3 અણુઓ સાથે જોડાય તો લિપિડ બને છે। આલ્કોહોલની જો તમે વાત કરો તો આલ્કોહોલ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે અથવા તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે વર્તે છે, બરોબર। ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ જે છે એમાં શું હશે, તો કે એમાં 3 કાર્બન અને 3 OH સમૂહ તમને જોવા મળશે, હાઇડ્રોક્સિલ સમૂહ જે કીધા છે આપણને, બરોબર। આ રીતે તમને એનું સ્ટ્રક્ચર કહી દીધું છે કે લિપિડનું કઈ રીતે હશે। ફેટી એસિડ મિત્રો બે પ્રકારના હોય, સંતૃપ્ત અને અસંતૃપ્ત પ્રકારના। હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું? જો સંતૃપ્ત ફેટી એસિડ એટલે કે જે હવે હાઇડ્રોજન કે હેલોજન પરમાણુઓને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી, બરોબર, અને તેમાં બે ક્રમિક કાર્બન પરમાણુઓ જે છે ને એ એક જ બંધથી જોડાયેલા હોય, એટલે ક્યાંય તમને એના બંધારણમાં સી ડબલ બોન્ડ સી નહીં જોવા મળે। પેલા તો આ સમજી લો, ખાસ તમને ક્યાંય પણ એના બંધારણમાં સી ડબલ બોન્ડ સી જોવા નહીં મળે, બરોબર છે। તો શું જોવા મળે છે? જો મિત્રો એનામાં આપણને જે છે ને એ એક સી ની સાથે સી ટૂંકમાં બે ક્રમિક કાર્બન હશે તો એ સિંગલ કાર્બન બંધથી જોડાયેલા છે। કહેવાનો મતલબ એ છે કે હવે સંતૃપ્ત થઈ ગયા છે, હવે કોઈ પણ નવો હાઇડ્રોજન કે હેલોજન સ્વીકારવાની ક્ષમતા પોતે ધરાવતા નથી। તો પહેલી વાત અહીંયા આપણે આ ક્લિયર કરીએ છીએ। કાર્બન પરમાણુઓની સંખ્યાના આધારે સંતૃપ્ત ફેટી એસિડના બે પ્રકારો પડે છે, કયા કયા? જો સંતૃપ્તના બે, એક તો ટૂંકી શૃંખલાયુક્ત, એનું એક્ઝામ્પલ યાદ રાખજો મારા મિત્રો ખાસ, બ્યુટરિક એસિડ કીધું તમને, જુઓ અહીંયા બ્યુટરિક એસિડ, બરોબર છે। જ્યારે લાંબી શૃંખલાયુક્ત હોય તો એમાં પામિટિક એસિડ અને સ્ટીયરિક એસિડ, આ લોંગ ચેઇન ફેટી એસિડ છે। લોંગ ચેઇન ફેટી એસિડ એટલે કેવા? લોંગ ચેઇન, જો શોર્ટ ચેઇન એટલે 8-10 કાર્બન ધરાવતા હોય એવા, લોંગ ચેઇન એટલે 18 આજુબાજુ જે ધરાવતા હોય ને કાર્બન, એ લોંગ ચેઇન ફેટી એસિડ કહેવાય, બરોબર છે। અને આ છે ને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય। સંતૃપ્ત ફેટી એસિડ ના કારણે એક વસ્તુ સમજી લ્યો કે એમાં હાઇડ્રોજન હેલોજન નો સમાવેશ હવે થવાનો નથી, એ સંતૃપ્ત થઈ ગયા છે। જ્યારે તમે જોવા જાવ ને તો બીજી તમે વાત કરો અસંતૃપ્ત ની, મિત્રો અસંતૃપ્ત કોને કહેવાય? જેમાં હજી આ પ્રકારનો કાર્બન સી ડબલ બોન્ડ સી હશે અને જે હજી પોતે શું હાઇડ્રોજન કે હેલોજન ને સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે, તો એને આપણે લોકો કહેશું। અહીંયા ખાસ જો અહીંયા આ યાદ રાખજો કે બે ક્રમિક કાર્બન પરમાણુઓ દ્વિબંધ થી જોડાયેલા હોય શકે છે, બરોબર। અહીંયા ખાસ તમને કીધું કે એમાં પણ ફેટી એસિડના જે છે એ બે પ્રકારો પડે છે બંધારણોના આધારે। એક આપણને કીધું છે ટૂંકી શૃંખલાયુક્ત ફેટી એસિડ, એમાં આવશે ક્રોટોનિક એસિડ, અને લાંબી શૃંખલાયુક્ત કીધા છે એમાં આવશે ઓલિક એસિડ। ઉદાહરણ ખાસ યાદ રાખજો, ઉપર નીચેના થઈ જાય તમને પૂછવામાં આવે તો, જેના કારણે તમને કઈ ડિસ્ટર્બન્સ ના થાય, બરોબર છે। એક્ઝામ ની અંદર ક્વેશ્ચન કયો પૂછેલો હોય ને આપણે કયો આન્સર આપીએ એવું બની શકે, બરોબર। મિત્રો એક બીજી વાત તમારી સાથે મારે અહીંયા ક્લિયર કરી દેવી છે, જે નીટ ના પોઈન્ટ એક્સપેક્ટ થી બહુ મહત્વની છે। હવે મેં અહીંયા એવું કીધું છે તમને અસંતૃપ્ત એસિડ, હવે અસંતૃપ્ત એસિડ ફેટી એસિડ હોય ને એમાં બે રીતના આવે, બરોબર છે। એક આવે PUFA, તમે બજારની અંદર તેલ લેવા જાઓ તો તેલની ઉપર તમે જોશો ને તો આ રીતનું લખેલું હશે કે PUFA, બરોબર છે, PUFA, અને એક લખેલું હશે MUFA, MUFA, એકચ્યુઅલી બધે PUFA જ લખેલું છે, MUFA તો કઈ હશે જ નહીં,
પણ હું તમને એક ઉદાહરણ આપું છું તમને ખાસ બ્યુફા. હવે આ બંને શું છે મિત્રો, આ PUFA છે બરોબર, એનું પૂરું નામ છે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ખાસ કરીને આ પ્રકારના જે ફેટી એસિડ છે એનું તેલમાં ઊંચું પ્રમાણ હોવાથી કોલેસ્ટેરોલનું પ્રમાણ અને વગેરે ઘટી જાય છે, કોલેસ્ટેરોલ વધવાના ચાન્સીસ રહેતા નથી. અને MUFA એનું પૂરું નામ છે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ યાદ રાખજો. ખાસ ઉચ્ચ જૈવિક મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે, ખાવામાં યુઝમાં લેવામાં આવે છે લોકો દ્વારા બરોબર. બજારમાં જે તેલ અવેલેબલ હોય છે એના ઉપર લખેલું જોઈએ છે કે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એન્ડ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. તો આઈ હોપ કે આ વસ્તુ હવે તમને ક્લિયર હશે બંને બરોબર છે. તો આ વાત કુલ મળીને થઈ જાય છે લિપિડની રચનાની. હવે તમારી સાથે બીજી જે વાત કરવી છે એ છે લિપિડના જૈવિક મહત્વની, એટલે કે લિપિડ પોતાનું જૈવિક મહત્વ શું ધરાવે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો જો અહીંયા તમને કીધું કે લિપિડ ખૂબ વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત કરે છે, કાર્બોદિતના શ્વસન દરમિયાન મુક્ત શક્તિ કરતા પણ કેટલી બમણી વધારે છે, પણ પાણીમાં અદ્રાવ્ય હોવાથી ખોરાકના અનામત જથ્થા તરીકે તેનો શરીરમાં સંગ્રહ થાય છે તેલ અને ચરબી સ્વરૂપે, અને જરૂર પડે ત્યારે ચયાપચય જે છે એમાં ક્રિયાઓમાં તેને વાપરી શકાય છે. કોઈને શરીરની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે તો તમે જોજો એનું બોડી વધારે હશે, પણ બીમારી પછી એનું બોડી ઘટી જશે. એની પાછળનું એકમાત્ર કારણ શું છે કે બોડીની અંદર શક્તિ શરીરમાં વધારે વપરાતી હોય બીમારી હોય ત્યારે, અને એટલું ઇન્ટેક ના હોય કારણ કે દર્દી હોય એટલું બધું ખાઈ ના શકતા હોય. પરિણામ સ્વરૂપે શરીર જે છે ચરબીનો ઉપયોગ કરવા માંડે. ચરબી આપણી અંદર છે ને ખોરાકના સંગ્રહ તરીકે કહી શકાય બરોબર, સંગૃહિત દ્રવ્ય તરીકે કહી શકાય. પ્લસ ચરબી શું કરે છે, આપણા શરીરની બહાર એક અવાહક પડની રચના કરે છે. આ સિવાય ચેતાતંતુની આસપાસ મજ્જા પડ જે છે એ લિપિડ તરીકે, ટૂંકમાં મજ્જાનું પડ લિપિડનું બનેલું જે છે આપણને જોવા મળે છે. આના કારણે ઉર્મી વેગ જે છે એનું વહન એક સિક્વન્સમાં થશે, અને ઉર્મી વેગ ક્યાંય આજુબાજુના ચેતાકોષમાં વહી જતો નથી. જો આજુબાજુ કીધું કે ઉર્મી વેગ જે છે એને બાજુના ચેતાતંતુમાં પસાર થઈ જતો રોકે છે. વધો ત્વચીય મેદપડ પણ આવી જ રચના છે. આપણા શરીરનું તાપમાન તમે જાણો છો કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે, પણ મિત્રો ક્યારે એ વિચાર્યું કે આ 37 ડિગ્રીને મેન્ટેન રાખવામાં સૌથી વધારે હેલ્પ કોણ કરે છે? 37 ડિગ્રીને મેન્ટેન રાખવામાં સૌથી વધારે મહત્વ ચરબીનું છે, શરીરનું તાપમાન જે છે એ જાળવી રાખે. મીણ જેવા લિપિડ વનસ્પતિના હવાઈ અંગોની બાહ્ય સપાટી પર રક્ષણાત્મક પડ બનાવે છે, ક્યુટિકલ જેને તમે કહો છો, મીણ જેવું એક આવરણ જોવા મળે બરોબર છે. આ પ્રકારના આવરણો જે છે ને એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયાને ઓછી કરી દેતા હોય છે. જનરલ બેઝ ઉપર જોવા જઈએ ને તો આપણે ચરબી દ્રાવ્ય વિટામિન જે છે એ વિટામિનો માટે તે દ્રાવકનું કામ કરે છે બરોબર છે. આપણા બોડીની અંદર જે આપણે વિટામિન્સ લઈએ છીએ એમાંથી કેટલાક ચરબી દ્રાવ્ય છે. કયા કયા? તો કે જેમ કે એ, ડી અને ઈ, અને એક આમાં એડ કરી દેવાનો છે આપણે કે બરોબર છે, અને શોર્ટમાં આપણે એને કેડા એવી રીતે યાદ રાખી શકીએ બરોબર ને. બરોબર છે કે પછી અહીંયા તમે એને કહો છો ઈ બરોબર છે, પછી આ ડી આપણે એ કે ઈ ડી એ કેડા એ રીતે આપણે એને યાદ રાખશું બરોબર છે. કે ઈ ડી એ કેડા, તો એ શું કરે છે ખાસ કે એ ચરબી દ્રાવ્ય, ટૂંકમાં ચાર વિટામિનોની યાદ આપણે અહીંયા રાખવાના છે. અને તે કોષીય અંગિકાઓનો પણ બંધારણીય ઘટક છે. ઘણી બધી અંગિકાઓ એવી છે જેના બંધારણીય ઘટક તરીકે કાર્ય કરે છે. મિત્રો તમે રસસ્તરની વાત કરી લો તો ફોસ્ફોલિપિડનું બનેલું છે, તમને ખ્યાલ છે બરોબર. રસસ્તર અને અંગિકાઓના પટલો જે છે શેના બનેલા છે? ફોસ્ફોલિપિડના બનેલા છે. તો આ રીતે લિપિડને આપણે એક મહત્વના બંધારણીય ઘટક તરીકે જે છે ગણી શકીએ છીએ. આટલી વાત થઈ જાય છે મિત્રો આપણે લિપિડના જૈવિક મહત્વની. આપણે નેક્સ્ટ વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્સેચકો વિશે. ચલો
એન્ઝાઇમ્સ, બધા જ એન્ઝાઇમ્સ પ્રોટીનના બનેલા હોય છે. પહેલી જ વાત આપણે ક્લિયર કરી દઈએ, બધા જ એન્ઝાઇમ્સ એના બનેલા હોય છે તો કે પ્રોટીનના બનેલા હોય છે. ખાલી રાઇબોઝાઇમ ને બાદ કરતા, બરોબર છે. રાઇબોઝાઇમ એક એવો અપવાદ છે કે જે આરએનએ જે છે એ શું કરે છે, ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ચલો જોઈએ જૈવિક પ્રક્રિયા. જો ઉત્સેચકો આમ ખરેખર જોવા જાવ તો બે પ્રકારના જોવા મળે તમને. કયા કયા? તો કે ઉત્સેચકો જે છે એ કેટલાક રાસાયણિક પ્રક્રિયામાં પણ કામ કરતા હોય, બરોબર ને, જે રાસાયણિક પ્રક્રિયા. અને કેટલાક એવા પણ હોય છે કે જે ટૂંકમાં આપણને જૈવિક પ્રક્રિયાઓમાં કામ કરતા જોવા મળે. તો એ જૈવિક પ્રક્રિયાઓમાં, એવી જ રીતે તમને જૈવિક પ્રક્રિયાઓમાં કામ કરતા જોવા મળે તો એક હોય કે મિત્રો એને બાયો કેટાલિસ્ટ કહેવાશે. કેમિકલ પ્રક્રિયામાં કામ કરતા હોય તેને કેમિકલ કેટાલિસ્ટ કહેવાશે અથવા કેમો કેટાલિસ્ટ કહેવાશે. આ બે અલગ અલગ વસ્તુ છે. મેં તમને ત્રીજી એક ઉદાહરણ આપી કે રાઇબોઝાઇમ્સ. રાઇબોઝાઇમ્સ જે છે ને એને આપણે લોકો રિબોઝ અથવા તો આપણે આરએનએ વર્કિંગ એન્ઝાઇમ કહી શકીએ, બરોબર છે. આરએનએ જે છે એ કામ કરે છે એઝ અ ઉત્સેચક. પૃથ્વી પર આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા આવનાર અણુ પ્રોટીન હતું જ નહીં, કારણ કે મિત્રો ડીએનએ જ નહોતું તો પ્રોટીનનું અસ્તિત્વ શક્ય જ નથી. આ તમે પહેલા સમજી લો, ડીએનએ પહેલા આરએનએ આવ્યા, બરોબર છે. આરએનએ પછી ડીએનએ આવ્યા, ડીએનએ આવ્યા પછી પ્રોટીન આવ્યા. આ એક સિમ્પલ વસ્તુ છે કે પૃથ્વી ઉપર જયારે પહેલા વહેલા પ્રોટીન નું નિર્માણ થયું એ પહેલા આરએનએ નું નિર્માણ થઈ ગયું હતું, અને આવા સમયે આરએનએ જ ઉત્સેચક તરીકે કાર્ય કરતા હતા. એટલા માટે રાઇબોઝાઇમ એ વસ્તુ જે છે એ મહત્વની છે. ઉત્સેચકો સક્રિય સ્થાન ધરાવે છે. હવે અહીંયા હું તમને સમજાવું કે સક્રિય સ્થાન એટલે શું. મિત્રો પહેલા એક વસ્તુ સમજી લો કે સક્રિય સ્થાન એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર ઉત્સેચક ની સાથે પ્રક્રિયક જોડાશે. હવે તમે આ સમીકરણ જુઓ, આ ઈ એટલે એન્ઝાઇમ અને એસ એટલે સબસ્ટ્રેટ, જેને આપણે લોકો પ્રક્રિયક કહીએ છીએ, બરોબર છે. એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ જોડાઈને એટલે બને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, બરોબર. એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને એટલે હવે એન્ઝાઇમ જે છે ને એન્ઝાઇમ નું કામ શું છે, તો કે સબસ્ટ્રેટ નું પ્રોડક્ટ એટલે કે નિપજમાં રૂપાંતર કરવું. અને અંતે નિપજ જે છે ને એ છૂટી પડી જશે અને આપણને આપણો ઉત્સેચક જે છે એ પાછો મળશે, બરોબર છે. ઉત્સેચક પ્રક્રિયા કરવા માટે સક્રિય શક્તિ સ્તર નીચે લાવે છે. પણ એ પહેલા હું તમને વાત કરી દઉં કે સક્રિય સ્થાન શું છે. દાખલા તરીકે એમ સમજી લો કે આ એક પ્રકારનો ઉત્સેચક છે, બરોબર છે. આ એક પ્રકારનો ઉત્સેચક છે. ચલો તો મિત્રો આ જે તમારી સ્ક્રીન ઉપર તમને ઉત્સેચક દેખાય છે એના ઉપર તમે જે આ સ્થાન છે ને દેખાય જ ને તમને ચોરસ ભાગ, આ એવો ભાગ છે કે જ્યાં જગ્યા ઉપર એના ઉપર જે છે ને એ અહીંયા પ્રક્રિયક જોડાશે. ચલો આ પ્રક્રિયક જોડાણો, બરોબર છે. હવે આ જે આ આપણો એન્ઝાઇમ છે એટલે હું લખું છું ઈ, બરોબર છે. શું લખું છું? હું અહીંયા ઈ લખું છું. અને આ આપણો પ્રક્રિયક છે એટલે હું અહીંયા આની સાથે લખું છું એસ. તો જો આ થઈ ગયું ઈ એસ કોમ્પ્લેક્સ. હવે શું થશે કે પ્રક્રિયા ઉત્સેચક પૂરી કરાવડાવશે એટલે આપણને આપણો ઉત્સેચક જે છે આખે આખો તમને તમારો જે ઉત્સેચક દેખાય તમને, બરોબર છે, એ ઉત્સેચક આપણને પાછો મળશે આપણો. અને આ એસ જે છે એ આપણો નિપજમાં રૂપાંતર થઈ જશે. ચલો આપણે હવે ગોળ લઈ લઈએ એટલે આપણને એમ ખ્યાલ આવે કે હવે આપણી પ્રોડક્ટ બની ગઈ. તો જો આપણી આ પ્રોડક્ટ બની ગઈ, બરોબર છે, એન્ઝાઇમ આપણને છૂટો પડે. જો અહીંયા લાસ્ટમાં મેં દર્શાવેલું છે કે એન્ઝાઇમ પોતાના મૂળ સ્વરૂપે પાછો મળી જાય છે. હવે આવું થાય કઈ રીતે? જો ઉત્સેચક ની હાજરી ન હોય ને તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ વર્ષો સુધી ચાલ્યા કરે ને તોય પૂરી ના થાય. પણ આ ઉત્સેચક ની હાજરીમાં તમે પાચન નું ઉદાહરણ લઈ લો કે આપણા શરીરમાં પાચન પૂરું થતા 3-4 કલાક લાગે. ઉત્સેચક ની હાજરીમાં, ઉત્સેચક ની ગેરહાજરીમાં 1000 વર્ષ સુધી એ પાચન ના થાય. તો હવે તમે સમજી શકો છો કે કેટલી જે છે એ ટૂંકમાં એન્ઝાઇમ ની રિક્વાયરમેન્ટ છે. એન્ઝાઇમ શું કરે છે એવું? તો કે ઉત્સેચક જે છે ને મિત્રો એ અહીંયા જો કીધું કે સક્રિય શક્તિ સ્તર ને નીચે લાવે છે. સક્રિય શક્તિ સ્તર નીચે લાવે છે. ચલો અહીંયા જુઓ એટલે ખ્યાલ આવશે ગ્રાફ ઉપર. હવે તમને અહીંયા દેખાડેલું જો આપ આજે હું એક ગ્રાફ તમને આજે ડ્રો કરું છું એમાં તમે પીક દેખાડેલો તમને જુઓ મોટો બ્લેક કલરનો મારો ડ્રો કરેલો. અહીંયા શું લખેલું છે કે ઉત્સેચક વગર સક્રિય શક્તિ સ્તર. જો તમે ઉત્સેચક ન વાપરો તો તમારે કેટલી એનર્જી આપવી પડે. અને આ જુઓ આ તમને શું કીધું કે ઉત્સેચક સાથે સક્રિય સ્તર. હવે તમે જુઓ ઉત્સેચક સાથે કામ કરો ને તો મટલી જ એનર્જી તમારે આપવી પડે છે, બરોબર છે. જ્યારે અહીંયા તમારે વધારે આપવી પડે. જુઓ આપણી કોઈ ગાડી ઢાળ પર બંધ પડી જાય તો એ ઢાળ ચડવા સમયે બંધ પડી હોય તો આપણને ખબર પડે, ઉતરવા સમયે બંધ પડી હોય તો કેવા આપણે સહેજ આમ તો ધક્કો મારીને ચલાવી શકીએ. ઉત્સેચક એવું જ કામ કરે છે મિત્રો. સરવાળે આવવાનું તો નિપજ સુધી જ છે,
પણ ઉત્સેચક જે છે ને એ કામને 1000-2000-5000 ગણું ઝડપી કરી દે. એટલા માટે અકાર્બનિક અને કાર્બનિક કેટાલિસ્ટ વચ્ચે મોટો તફાવત આપણને શું જોવા મળે છે તો કે અકાર્બનિક કેટાલિસ્ટ ઊંચા તાપમાને અને દબાણે કાર્ય તો કરે છે બરોબર છે, પરંતુ ઊંચા તાપમાને તે નાશ પામે છે. કોઈ પણ વસ્તુ મહત્વની એ છે મિત્રો, રાસાયણિક કેટાલિસ્ટમાં પણ આ જ વસ્તુ થાય. તાપમાન જે ઊંચું જાય ને એટલે એનું વિનૈસર્ગીકરણ થઈ જાય બરોબર છે. દાખલા તરીકે આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, મેં દર્શાવી જો અહીંયા હું ડ્રો કરું છું કે એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. પણ હવે જેને તો જેવું તમે એને ઊંચું તાપમાનમાં કામ કરવા માટે મજબૂર કરશો ને તો એ તરત આવી થઈ જશે. હવે તમે વિચારો એનું સ્ટ્રક્ચર જ આખું ખરાબ થઈ ગયું, હવે કોઈ કામ નહીં કરી શકે. આને કહેવાય પ્રોટીન નું વિનૈસર્ગીકરણ, પ્રોટીન નું ડીનેચ્યુરેશન કહેવાય. કારણ કે પ્રોટીન ઊંચા તાપમાને છે ને એ બિન કાર્યરત થઈ જાય, કામ કરતા બંધ થઈ જાય, પોતાની અસર દેખાડતા બંધ થઈ જાય. એટલા માટે મારે આ શબ્દ અહીંયા યુઝ કરવો પડ્યો છે ડીનેચરેશન, એટલે ઊંચા તાપમાને કાર્ય નહીં કરી શકે. અને આપણા જે આપણા શરીરમાં જે પ્રોટીન છે બરોબર, એ પણ આપણા બોડીનું ટેમ્પરેચર તમે જાણો છો 37°C ઉપર જ રહી છે. તો આપણે શરીરમાં પણ બધા ઉત્સેચકો 37°C ઉપર કામ કરવા માટે ટેવાયેલા છે. હવે એને જો 37°C કરતા સેબી વેરિએશન મળશે તો એ પોતાની જે પ્રોપર ટાઈમિંગ જે છે કામ કરવાનું એ નહીં જાળવી શકે. કારણ કે કોઈ પણ ઉત્સેચક હોય એને મિત્રો ઓપ્ટિમમ પીએચ, ઓપ્ટિમમ ટેમ્પરેચર, ઓપ્ટિમમ એટલે એના માટે સૌથી બેસ્ટ હોય ને એવું બરોબર છે, એ વસ્તુ જરૂરી છે. એને જો એને નહીં મળે તો એ નહીં કામ કરી શકે. તમારી આ વસ્તુ ખાસ અહીંયા તમે યાદ રાખજો બરોબર. ઉત્સેચકની આટલી વાત આપણે કમ્પ્લીટ કરી, આગળ વાત હજી કરવાની છે. આપણે અસર કરતા પરિબળો કયા કયા છે, ઉત્સેચકને અસર કરતા પરિબળો કયા કયા? પહેલું તમને કીધું ઉત્સેચકને અસર કરતા પરિબળોમાં તમને કીધું છે તાપમાન બરોબર છે. તાપમાન કે શું કરે છે જોઈએ. દરેક ઉત્સેચક જે છે ને તાપમાનની એક નાની રેન્જને જ સહન કરી શકે. જેમ કે કોઈ ઉત્સેચક આપણા શરીરનો હોય તો આપણા શરીરનો માની લો કે 37°C તાપમાન છે આપણું, તો એ 35 થી શરૂ કરીને 42 સુધી જ કામ કરી શકે. પણ હવે આપણા શરીરના ઉત્સેચકને તમે 60° પર કામ કરવા લઈ જાઓ તો એ ના કરી શકે મિત્રો, ડીનેચરેશન થઈ જાય. એટલે પહેલા તો એ તાપમાન ઉપર, પછી બીજું અહીંયા શબ્દ વાપરેલો છે ઓપ્ટિમમ ટેમ્પરેચર. હવે આપણા જ શરીરનો ઉત્સેચકને તમે 34° પર કામ કરાવો બરોબર, 35° પર કામ કરાવો, 36 પર કામ કરાવો, 37 પર કામ કરાવો, 38 પર કામ કરાવો, 40 પર કામ કરાવો. તમે જયારે એને 34 કે 35 ઉપર કામ કરાવશો ને તો જયારે તમે એ કામ કરતા કરતા તમે જયારે 37 ઉપર પહોંચશો ને તો 37 ઉપર કામ કરશો ને ત્યારે એની એક્ટિવિટી, એની ઉત્સેચકીય એક્ટિવિટી જે છે ને એ સૌથી પીક ઉપર હશે. શું કામ? કારણ કે 37 એના માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે. યાદ રાખજો ઓપ્ટિમમ શબ્દ મેં વાપરેલો છે બરોબર છે. ઓપ્ટિમમ એટલે સૌથી બેસ્ટ હોય ને એવું બરોબર. અને એવી જ રીતે તમે જો કીધું કે ઊંચા તાપમાને તો અહીંયા વિનૈસર્ગીકૃત થઈ જશે, મતલબ બિન કાર્યરત થઈ જશે, કઈ કામ નહીં રહી. અને એવી જ રીતે પીએચ માં જોવા જાવ ને તો તમને અહીંયા સ્પષ્ટ કીધું છે કે ઓપ્ટિમમ પીએચ પણ મહત્વની છે મિત્રો. ઓપ્ટિમમ પીએચ જેમ તમે એને અલગ અલગ એસિડિક પીએચ, 2 પીએચ, 3 પીએચ, 4 પીએચ, 5 પીએચ ઉપર કામ કરાવો ને તો મોટા ભાગના ઉત્સેચકો જો અહીંયા લખેલું છે કે ન્યુટ્રલ પીએચ ઉપર જ કામ કરે. તો હવે તમને આ પીક ક્યારે મળશે ખબર? જયારે તમે પીએચ 7 રાખશો ને, 7 અથવા 7.1 જેવી પીએચ રાખીને બેઠા હો ને ત્યારે તમને એની એક્ટિવિટી સૌથી આવી રીતે પીક ઉપર જોવા મળે, એકદમ મેક્સિમમ જોવા તમે જોઈને દેખાય તમને બરોબર. તો આ આ એક્ટિવિટી તમને એની જોવા મળશે. એટલે ઓપ્ટિમમ પીએચ અને ઓપ્ટિમમ ટેમ્પરેચર નું શું કામ છે ને અહીંયા આપણને સમજાવેલું છે. આ વસ્તુ ખાસ મારી ધ્યાનમાં રાખજો બરોબર. નેક્સ્ટ વાત કરીએ આપણે પ્રક્રિયકની સાંદ્રતા. ચલો આ એક સમજવા જેવી વસ્તુ છે કે પ્રક્રિયકની સાંદ્રતા ને આની સાથે શું લેવા દેવા છે. મિત્રો અહીંયા એક કોન્સેપ્ટ આપેલો છે બરોબર. આ માઇકલસ અને મેન્ટેન નામના બે સાયન્ટિસ્ટ હતા જેમણે MM ઇક્વેશન આપ્યું, એના આધારે તેણે આ વી મેક્સિમમ હાફ અને વી મેક્સિમમ વિશેની સમજૂતી આપી. એણે શું કીધું આ કોન્સેપ્ટ ઉપરથી, એણે એમ કીધું કે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો ને તો ઓટોમેટિક રેટ ઓફ રિએક્શન વધે. હવે રેટ ઓફ રિએક્શન શું કામ વધે? કારણ કે ઉત્સેચક ઉપર વધુ ને વધુ એક્ટિવ સાઇટ જે છે ને એના ઉપર વધુ ને વધુ પ્રક્રિયકો જોડાશે અને વધારે વધારે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થશે. પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે પ્રક્રિયકને વધારવાનું ચાલુ કરો ને એટલે બધી જ એક્ટિવ સાઇટો ધીરે 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 બધી એક્ટિવ સાઇટો ઉપર જશે, એ પ્રક્રિયક ગોઠવવાનું ચાલુ કરી દે. એટલે તમે શરૂઆતમાં જો ગ્રાફ લેવા જાઓ ને તો તમને ગ્રાફ ધીમે ધીમે વધતો મળે, પછી એકદમ અચાનક આવી રીતે તમને વધતો જોવા મળે બરોબર. પણ પછી કેવું થશે મિત્રો કે હવે એક વખત બધા જ એક્ટિવ સ્થાન જેટલા હતા
એ ઓક્યુપાઈ થઈ જશે, હવે કઈક એક્ટિવ સ્થાન ખાલી નહીં વધે, એટલે હવે આ પ્રક્રિયાનો દર છે ને એ થોડો સ્ટેડી થઈ જશે. બરોબર છે? કેમ આવું થશે? કારણ કે જો તમે એમ માનો કે કુલ 5000 એક્ટિવ સાઇટ ખાલી હતી, કેટલી 5000 એક્ટિવ સાઇટ ખાલી હતી, હવે તમે જેવું પ્રક્રિયકની સાંદ્રતા વધારી કે 5000 સાઇટ ઉપર અચાનક બધા પ્રક્રિયકો જોડાવાના કારણે પ્રક્રિયાનો દર ખૂબ જ વધી ગયો. પણ જયારે આ 5000 સ્થાન ઉપર પ્રક્રિયક હશે ત્યારે શું, પછી તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો ને તો કોઈ ફેર ન પડે, કારણ કે તમે પ્રક્રિયકની સાંદ્રતા ધરાવો છો, વધારો છો, પણ એની સામે તમારા ઉત્સેચકની એક્ટિવ સ્થાન તો ખાલી હોવા જોઈએ ને. ઉત્સેચકના એક્ટિવ સ્થાન ખાલી ના હોય તો તમે નિપજમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકશો? માટે મારી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રક્રિયકની વધતી સાંદ્રતા સાથે ચોક્કસપણે પ્રક્રિયાનો રેટ વધશે, પણ જયારે અતિશય વધારો થઈ જાય ત્યારે એ રેટ ઘટી જાય છે, વધતો નથી. બરોબર? અને બીજું કીધું કોમ્પિટિટિવ ઇનહિબિટર્સ. કોમ્પિટિટિવ ઇનહિબિટર્સ વિશે પણ હું તમને વાત કરી દઉં કે દાખલા તરીકે આ તમારા ઉત્સેચક છે, બરોબર, જેનું એક્ટિવ સાઇટ તમે જોઈ રહ્યા છો, આ ઉત્સેચક અને આ એની એક્ટિવ સાઇટ છે. બરોબર? હવે અહીંયા નિયમ મુજબ જે છે એ આપણો આવી રીતે એક સરસ મજાનો પ્રક્રિયક અહીંયા આવવાનો હતો, નિપજમાં રૂપાંતરણ પામવાનો હતો, પણ હવે એવું થઈ શકશે નહીં. કેમ? કારણ કે કોમ્પિટિટિવ ઇનહિબિશન થાય છે. કોમ્પિટિટિવ ઇનહિબિશનમાં એવું છે મિત્રો કે આપણા જ પ્રક્રિયક જેવો જ એક અસલ એક્ઝેક્ટ કોપી ધરાવતો હોય એવો ઇનહિબિટર એટલે અવરોધક આપણા પ્રક્રિયકની પહેલા આ પ્રકારની જગ્યાઓ જે છે ને એના ઉપર સ્થાન લઈ લે. બરોબર છે? દાખલા તરીકે આ પ્રક્રિયા ઉપર સ્થાન લઈ લે. હવે થશે કેવું કે જો આ એને બ્લેક કલરનો સ્થાન લઈ લીધો, હવે ખરેખર જયારે આપણો જે વાત કરીએ આપણે મેઇન વસ્તુ કે આપણો પ્રક્રિયક હવે અહીંયા જોડાવા માટે આવશે, આ આપણો પ્રક્રિયક જોડાવા આવે છે, તો આપણા પ્રક્રિયકની આ જગ્યા ખાલી જ નહીં મળે. અને આવું એક નહીં, આવી ઘણી બધી એક્ટિવ સાઇટ જે છે ને આ પ્રકારના ઇનહિબિટર્સ દ્વારા રોકી. તો આ પ્રકારની જે ઘટના બને ને એને આપણે એમ કહી શકીએ જો એક્ટિવ સાઇટ બ્લોક થઈ જાય છે. મિત્રો, એક્ટિવ સાઇટ બ્લોક થઈ જશે અને આ એક્ટિવ સાઇટ બ્લોક થઈ જવાના કારણે હવે આપણા જે ખરેખર ઓરિજિનલ આપણા જે એક્ટિવિસ્ટ હતા, જે આપણા પ્રક્રિયકો હતા, એ પોતે કન્વર્ટ નિપજમાં રૂપાંતર નહીં પામી શકે. પરિણામે પ્રક્રિયાની અંદર જે છે એનો દર ખૂબ જ ધીમો થઈ જશે, લોસ થશે. કોમ્પિટિટિવ ઇનહિબિશન એ કોઈ નબળી વસ્તુ નથી. દવાની અંદર આ જ પ્રકારનો જે કોમ્પિટિટિવ ઇનહિબિશન નો યુઝ કરવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને એસિડિટી થાય છે, તો એસિડિટી એટલા માટે થાય છે કારણ કે એના જઠરની અંદર જે એસિડ ઉત્પન્ન કરતા કોષો છે એ સતત એસિડ ઉત્પન્ન કરી રહ્યા છે. તો મિત્રો, આ પ્રકારના આપણે જયારે દવા લઈએ છીએ એસિડિટીની, તો એસિડિટીની દવા શું કરે છે તો કે એ જે કોષો છે એના ઉપર બાઇન્ડ થઈ જાય છે. બરોબર? અને બાઇન્ડ થઈને આ પ્રક્રિયાને બંધ કરે છે. તો એક પ્રકારનું મિકેનિઝમ છે. આવું જ એક મિકેનિઝમ ઉત્સેચકો માટે પણ હોય છે અલગથી. હું તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો છું કે ઉત્સેચકો જે ઘણી વખત કોઈ આપણે પેથોજન્સ હોઈ શકે અથવા તો કોઈ એક્ટિવિટી એવી છે જે આપણે નથી થવા દેવી, તો એના ઉત્સેચકોને બ્લોક કરવા માટે કોમ્પિટિટિવ ઇનહિબિશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર? તો આ વાત થઈ ગઈ કોમ્પિટિટિવ ઇનહિબિશન. વર્ગીકરણની વાત કરવી. જો મિત્રો, વર્ગીકરણ માટે તમારે મારું એક સૂત્ર જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે, એટલે તમને સરસ મજાનું યાદ રહી જશે. ઉત્સેચકોનો જે છે, બરોબર છે, એ વર્ગીકરણ આપણે જો કરવું હોય તો તમારે આટલું યાદ રાખવાનું છે. ઓ ટી એચ એલ આઈ એલ, તમારે આમ યાદ રાખવાનું. અને ઓથલીલ કહેવાનું. તમારે શું કહેવાનું? આને ઓથલીલ. ઓથલીલ એટલા માટે, ઓ એટલે ઓક્સિડો રિડક્ટેસ, ટી એટલે ટ્રાન્સફરેસ, એચ એટલે હાઇડ્રોલેસ, લાઇ એટલે એલ એટલે ટૂંકમાં લાયેસ. બરોબર છે? આઈ એટલે આઈસોમરેઝ અને એલ એટલે લાયકેસિસ. આ રીતે તમારે ઓથલીલ એવું યાદ રાખવાનું. હું બધા સમજાવી દઉં તમને. પેલું તમને કીધું છે ઓથલીલમાં ઓક્સિડો રિડક્ટેસ. બરોબર છે? તો જો અહીંયા એક સમીકરણ આપી દીધું છે કે એસ રિડ્યુસ્ડ અને એસ ડેશ ઓક્સિડાઇઝ, તો એમાં શું થઈ જશે? તો એસ ઓક્સિડાઇઝ થશે અને એસ ડેશ રિડ્યુસ્ડ થશે. બરોબર છે? તો ઓક્સિડો રિડક્ટેસ તમે જાણો છો, એને ડિહાઇડ્રોજીનેસિસ પણ કહેવાય. બરોબર? ટ્રાન્સફરેઝમાં જુઓ તમે તો ટ્રાન્સફરેઝિસમાં કોઈ બી એક જૂથ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતું છે. અહીંયા તમે જુઓ એસ ખાલી થઈ જાય છે અને એસ ડેશની જોડે જી જોડાઈ ગઈ છે. બરોબર છે? તો આ ટ્રાન્સફરેઝિસની વાત થઈ. હાઇડ્રોલેસિસ જે છે એ તમે જાણો છો કે કોઈ બી બંધ નહીં બધું જે હોય બનતા હોય ત્યારે ગ્લાયકોસિડિક બંધ બને. ભણી ગયા ને તમે પેલું ડાયસેકેરાઇડ વિશે? બરોબર ને? બે માલ્ટોઝ, ટૂંકમાં માલ્ટોઝ ભેગો કરવો, બે ગ્લુકોઝ ભેગા થાય
અને વચ્ચે શું થાય તો કે એક નિર્જલીકરણની પ્રક્રિયા થાય. તો મિત્રો એ માલ્ટેઝ એ એક પ્રકારનો હાઇડ્રેલિઝ એન્ઝાઇમ છે, બરોબર છે, જે આ કાર્ય કરશે. તો આટલી વસ્તુ આપણને ક્લિયર છે આમાં, બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે. ચોથું કીધું છે આપણને લાયસિસ, બરોબર છે. લાયસિસ માં તમે જુઓ તો અહીંયા સી સિંગલ બોન્ડ સી છે, બરોબર, એની સાથે એક્સ અને વાય જોડાયેલા છે. લાયસિસ શું કરે તો અહીંયા સી ડબલ બોન્ડ સી થઈ ગયા, એક્સ ને વાય. લાયસિસ એટલે કે તોડવાનું કાર્ય કરતું હોય, રીપ કરતું હોય. પણ અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું છે કે અહીંયા ટૂંકમાં વગર કોઈ પણ પાણીના અણુને છૂટો કરે તોડવાનું કાર્ય કરવું. આઇસોમરેઝિસ વિશે જાણો છો, ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ બનવું. તો ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ બનવાની ઘટના એ આઇસોમરેઝિસ જેવા ઉત્સેચકો દ્વારા થતી હોય છે. લાઇગેસ, એમાં કહેવાય શકે કે બે કમ્પાઉન્ડ ને ભેગા જોડવાનું જો કામ કરવાનું હોય, જોડાણનું કામ, તો એ લાઇગેઝ નું છે, બરોબર છે. તો આ રીતે આપણે જશે એને યાદ રાખી શકીએ. મિત્રો ઓથલીલ યાદ રાખજો, ઓ એટલે ઓક્સિડોરિડક્ટેસ, ટી એટલે ટ્રાન્સફરેસ, એચ એટલે હાઇડ્રોલેસ, લાઈ એલ એટલે લાયઝિસ, આઈ એટલે આઇસોમરેઝિસ અને એલ એટલે લાઇગેઝિસ. ઇંગ્લિશમાં લખેલું છે પણ કોઈ આપણે લોકો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થના લેવલ માટે આપણા વિદ્યાર્થી માટે આ કોઈ નવું નથી. બહુ સામાન્ય ભાષા હું તમને ગુજરાતીમાં જ સમજાવી રહ્યો છું તમને, બરોબર. બધાના લાયઝિસ શું કામ કરે છે, આઇસોમરેઝનું મેં ઉદાહરણ આપ્યું તમને. લાઇગેશન વિશે તમે બધા જાણો છો, બાયોટેકનોલોજી ભણી ગયા છો, તો હવે એ આપણી માટે કોઈ નવી વાત નથી, બરોબર. સહકારકો કોને કહેવાશે, બરોબર. સહકારકો એટલે કો એન્ઝાઇમ્સ આપણે કહીએ છીએ. જો અહીંયા પહેલી વાત યાદ રાખો કે ઉત્સેચક એક કે અનેક પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ જોડાવાથી બનતો હોય છે, જરૂરી નથી કેટલી હોય છે, બરોબર. પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક કે જેને સહકારક કહેવાય એની જરૂર પડે છે, કારણ કે જો એ જોડાય ને તો જ ઉત્સેચક સક્રિય રીતે કામ કરી શકે. આને સહકારકો કો ફેક્ટર્સ કહેવાય, ઘણી વખત આને કો એન્ઝાઇમ્સ કહેવાય છે, બરોબર. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીન વાળા ભાગને એપો એન્ઝાઇમ કહેવાશે અને સહકારકો ત્રણ પ્રકારના. એપો એન્ઝાઇમ એટલે પ્રોટીન વાળો જે ભાગ છે, ઉત્સેચકનો પ્રોટીન વાળો ભાગ, એને એપો એન્ઝાઇમ કહેવાશે. એપો એન્ઝાઇમ સાથે જોડાનાર ત્રણ જૂથ હોઈ શકે, કયા કયા, બરોબર છે. તો કે એક હોય પ્રોસ્ટેટિક જૂથ, કીધું છે પ્રોસ્ટેટિક જૂથ એટલે તો કે એમાં કોઈ બી ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે. જેમ કે તો કે હું તમને ઉદાહરણ આપું, હિમોગ્લોબિનમાં હિમ, બરોબર છે. ક્લોબિન છે એ પ્રોટીન છે, પણ હિમ છે એ શું છે, તો કે એ પ્રકારનું પ્રોસ્થેટિક ગ્રુપ છે, હિમ પ્રોસ્થેટિક ગ્રુપ, હિમોગ્લોબિન. કો એન્ઝાઇમ સહ ઉત્સેચકો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, બરોબર, એ ટ્રાન્ઝિસ એસોસિએશન. ઉદાહરણ આપું કો એન્ઝાઇમનું, કો એન્ઝાઇમનું સહ ઉત્સેચક એસિટાઇલ કો એન્ઝાઇમ એ, જે સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, બરોબર છે. મેટલ આયન્સ ને તો કે ઝિંક, આ યાદ રાખજો ખાસ કે ઝિંક જે છે એક મેટલ આયન તરીકે, ધાતુ આયન તરીકે ઘણી વખત સહ, ઘણા ઉત્સેચકોની સક્રિયતા માટે જે છે એ ધાતુ આયનની જરૂર હોતી હોય, બરોબર. જેમ કે ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાં રૂપાંતરણ કરવા માટે હેક્ઝોકાઇનેઝ નામનો ઉત્સેચક છે, પણ એ એમજી ટુ પ્લસ ની હાજરીમાં જ તે કામ કરે, બરોબર. એમજી ટુ પ્લસ હાજર હોય તો જ એક સક્રિયતા દર્શાવે છે. તો સહકારકો એટલે શું મિત્રો, કે પ્રોટીન વાળો જે ભાગ છે ઉત્સેચકનો, જેને તમે લોકો એપો એન્ઝાઇમ કહો છો, એની સાથે જોડાઈને એને કામ કરવા માટે રેડી કરશે. એ પ્રોસ્થેટિક જૂથ હોઈ શકે, એ સહ ઉત્સેચક હોઈ શકે, કાં તો પછી એ ધાતુ આયન હોઈ શકે. પરીક્ષામાં આપણને શું પૂછી શકાય, હું તમને કહું, એપો એન્ઝાઇમ શું છે, પ્રોસ્થેટિક ગ્રુપ શું છે, કો એન્ઝાઇમ શું છે, મેટલ આયન શું છે, બરોબર છે, કોની સાથે જોડાય, તમને હિમ છે એ શું છે પૂછી શકાય. હિમ એપો એન્ઝાઇમ સાથે જોડાયેલ પ્રોસ્થેટિક ગ્રુપ છે, બરોબર છે. ઝિંક નો ઉપયોગ શું છે પૂછી શકાય. આવા ઘણા બધા પ્રશ્નો આપણને અહીંથી કાઢીને પૂછી શકાય છે, બરોબર. તો મિત્રો આ સાથે તમારી જે બાયો મોલેક્યુલ્સ ની બધી વાતો છે પૂરી થાય છે. આઈ હોપ કે તમને બધો ખ્યાલ આવી ગયો છે હું શું કહેવા માંગુ છું, બરોબર. તો અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર
તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.